नमस्कार बाळ मित्रों, केम छो? मजा में ने? आजे आपणे आ वीडियो नी अंदर धोरण चार गणित विषय नी अंदर एक एकम कसोटी नू पेपर छे। हवे आ वीडियो नी अंदर बाळको फक्त हूँ तमने मार्गदर्शन आपीश, जवाब तमारे जाते विचारीने लखवाना छे। अहीं जवाब कहेवामां आवशे नहीं, एनुं तमारे खास ध्यान राखवानुं छे। तो प्रथम आपणो प्रश्न छे कि सूचना मुजब करो। तो आपणी सूचना मुजब तमारे गणवानुं छे कि प्रथम एक दाखलो छे, हूँ तमने एक उदाहरण शीखवाड़ू छूँ, ए प्रमाणे तमारे पांचे पांच उदाहरणों जाते विचारीने लखवाना छे। अहीं आपेलुं छे कि 109 ने शब्दोमां लखो। હવે 109 છે એ અંકમાં છે, તમારે શબ્દોમાં લખવાનું છે। તો આવા દાખલાઓ પણ તમે ઘણા બધા ગણ્યા છે, પ્રેક્ટિસ કરી છે। તો આ પ્રમાણે બાળકો તમારે પાંચે પાંચ દાખલાઓ ગણવાના છે। હવે ચોથા નંબરનો જે દાખલો છે એ બાળકો તમને અઘરો પડશે, તો હું તમને અહીં સમજાવું કે તમને બાળકો જવાબ પહેલેથી આપી દીધો છે 231। तो एवी कई संख्या आपणे मूकीए बंने खाली जग्यानी अंदर, अने एक संख्या तो आपेली छे 30, तो त्रण संख्यानो सरवाळो 231 थवो जोईए। तो एवा दाखलाओ पण बाळको तमे घेर प्रेक्टिस करी छे, तो आ प्रमाणे तमारा दाखलाओ गणवाना छे। हवे प्रश्न नंबर 2 जोईए आपणे। बाळको शुं कहेवा मांगे छे कि दाखलाओ गणो। तो प्रथम दाखलो छे आपणो कि खुशी पासे 105 रुपया छे અને તેની બેન પાસે 258 રૂપિયા છે। ખુશી જોડે તો 105 રૂપિયા છે અને તેની બેન પાસે 258 રૂપિયા છે, તો કુલ બંને પાસે થઈને કુલ કેટલા રૂપિયા થાય? તો કઈ ક્રિયા કરવાની છે? તમને ખબર જ છે ગણિતની અંદર ચાર ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। તો ચારમાંથી કઈ ક્રિયાઓ કરવાની છે તમારે વિચારવાનું છે। એ પ્રમાણે બીજો દાખલો છે, એ પ્રમાણે ત્રીજો દાખલો છે। તો આ દાખલાની રકમ તમારે એક બે વાર વાંચવાની છે અને પછી વિચારીને દાખલાના જવાબ લખવાના છે। હવે પ્રશ્ન નંબર 3માં જોઈએ આપણે બાળકો, સરસ મજાનો પ્રશ્ન અહીં પૂછ્યો છે કે નીચેની વસ્તુઓ મીટરમાં અને સેમીમાં મપાશે તે યોગ્ય ખાનામાં લખીને જુદા પાડો। જે નીચેની વસ્તુઓ આપેલી છે તમે અહીં બાળકો જોઈ શકો છો કે મીટરમાં મપાય કે સેમીમાં મપાય, પણ કઈ કઈ વસ્તુઓ? તો ઉપર આપેલી છે, અહીં તમે જોઈ શકો છો, કાપડ, રબર, પાઠ્યપુસ્તક, બારણું, ડોલ, ટેલિવિઝન, મેદાનની લંબાઈ, મોબાઈલ, ટેબલ, પેન્સિલ, આ બધી વસ્તુઓ આપેલી છે। હવે કઈ વસ્તુઓ મીટરમાં મપાય છે અને કઈ વસ્તુઓ સેમીમાં મપાય છે એ તમારે વિચારીને લખવાનું છે। આ પ્રકરણ પણ તમે બાળકો શીખ્યા હશો ગણિતની અંદર। હવે આપણે આગળનો બાળકો જોઈએ, શું કહેવા માગે છે પ્રશ્ન છે કે ગણતરી કરીને ખાલી જગ્યા પૂરો। બાળકો તમારે ગણતરી કરવાની છે, તો અહીં એક પેટર્ન આપેલી છે બાળકો, બધી ખાલી જગ્યાઓની અંદર પેટર્ન છે કે 8 છે, તો 8 પછી સીધા 10 છે, 10 પછી સીધા 12 આવ્યા, 12 પછી 14 છે, 14 પછી કઈ સંખ્યા આવે 2 એ તમારે મૂકવાની છે। તો બાળકો વિચારવાનું છે, આવા દાખલાની પ્રેક્ટિસ પણ તમે કરી હશે, અને તમે ટીવી ઉપર સરકાસજી તરફથી જે ટીવી પર જે ક્લાસ લેવામાં આવે છે એ પણ તમે જોયા હશે, આ પ્રકરણનો અભ્યાસ પણ કર્યો છે, તો આ દાખલા તમને આવડશે। દાખલા ગણતી વખતે બાળકો ઉતાવળ કરવાની નથી, સમજીને લખવાનું છે। હવે પ્રશ્ન નંબર આપણો લાસ્ટ છે, 5મો, કે નીચે આપેલી આકૃતિઓ છે એની અંદર કેટલા લંબચોરસ અને કેટલા ત્રિકોણ આપેલા છે એની સંખ્યા બાળકો તમારે લખવાની છે। તો આ પ્રકરણ પણ તમે બાળકો શીખ્યા હશો। તો અહીં આપેલું છે કે ઉપરની આકૃતિમાં સમાયેલા ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ તમારે બાળકોએ લખવાના છે। તમે આકૃતિની અંદર તમે ચોરસ પણ જોઈ શકો છો, લંબચોરસ પણ તમે જોઈ શકો છો એનો આકાર, અને ત્રિકોણનો આકાર પણ તમે જોઈ શકો છો, એ તમારે ગણવાના છે અને ગણીને તમારે અહીં સંખ્યાઓ લખવાની છે।
तो बाळको आ विडियोनी अंदर फक्त तमने मार्गदर्शन आपवानुं हतुं कि एकम कसोटी केवी रीते गणितनी लखवानी छे। जो बाळको तमने विडियो गम्यो होय तो चेनलने लाइक करजो, शेर करजो अने मारी चेनलने सब्सक्राइब करो। खूब खूब आभार।